જય સ્વામિનારાયણ. શંકરાચાર્યજી એ બતાવે છે કે એનો વિચાર કરો, અને બીજું કહ્યું કે આ સંસાર સંસારોયમ અતિવ વિચિત્ર, સંસાર અતિશય વિચિત્ર છે. આ જે વાત કરીએ છીએ ને, આગલી જે વાત કરી એ સાંભળવા માટેના શ્રોતાઓ અલગ હોય છે. હા, અને એ શ્રોતાઓ હોય ને એમાં જો વાત થાય ને તો રૂવાડા બેઠાથી છે. પણ તમે એમ ન માનતા કે અમે આ વાતને લાયક છે, બિલકુલ લાયક નથી. આ વાત જ જુદી છે. સંસારનું બીજું સ્વરૂપ કયું? સંસારોયમ અતિવ વિચિત્ર. સંસાર અતિશય વિચિત્ર છે. વિચિત્ર કોને કહેવાય? દેખાય કાંઈ અને હોય કાંઈ, એને વિચિત્ર કહેવાય. એક જણો પાક્કા ડામર રોડ ઉપર ચાલ્યો જતો હતો, એમાં એને કંઈક વસ્તુ દેખાઈ, વાંકાવાળીને હાથમાં લીધી, ખીજાઈને ઘા કરી દીધો એ, અને પછી બોલ્યો, આડા લોકો પણ એવા છે ને, સંડાસી એવી રીતે કરે છે જાણે સમોસું પીડ્યું હોય. પણ તે શું કામ હાથ નાખ્યો એમાં? વાત બહુ નાનકડી છે પણ બહુ બોધ મોટો છે. દેખાય સમોસું અને નીકળે મળ, એમાં સંસાર દેખાય રૂપકડો, પણ અંદરથી નરી દુર્ગંધ સિવાય બીજું કશું હાથમાં આવતું નથી. રૂપકડો જેવો છે, સમોસા જેવો, પણ જ્યારે એમાં હાથ નાખો પછી જ ખબર પડે કે આમાં જે કઈ રૂડું માયનું હતું એ માયનું આમાં કઈ છે ને. સાચું ને? એટલે દેખાય એટલે વિચિત્ર છે, બહુ વિચિત્ર છે. જેવો દેખાય એવો નહીં, એનું સ્વરૂપ અંદર જુઓ પછી જુદું જુએ, બહુ વિચિત્ર છે. એક વાત યાદ રાખજો, સંસાર અને જગત બંને જુદા છે. જગત છે એ મળરૂપ નથી, દિવ્ય છે. આમાં શાસ્ત્ર અને સંતો શંકરાચાર્ય સંસાર શબ્દ વાપરે છે, એ સમજીને વાપરે છે. જગત છે એ ભગવાને બનાવ્યું છે. આ પૃથ્વી છે, જળ છે, વૃક્ષો છે, સૂર્ય છે, ચાંદ છે, મનુષ્ય છે, વૃક્ષો છે, પક્ષીઓ છે, નદીઓ છે, પહાડો છે, ઝરણાઓ છે, એ જગત છે. અને એનો જગત સ્રષ્ટા ભગવાન છે. જગત પણ ભગવાન જેવું વાસ્તવિક, સત્ય, દિવ્ય, મંગળરૂપ છે. એમાં ભગવાન સમાયો છે, ભગવાનનું અપર રૂપ છે વિશ્વ. ભગવાનનું આવું સ્વરૂપ ન હોય તો ગુલાબનું ફૂલ ખીલે અને સરસ મજાનું હાસ્ય નીતરતું હોય એવું પુષ્પ દેખાય, એ ભગવાનની પ્રતિકૃતિ જેવું લાગે. જગત સુંદર છે, દિવ્ય છે, સંસાર વિચિત્ર છે, એ દુર્ગંધથી ભરેલો છે. એ સંસાર શું છે? એ મેન તમે સર્જન કર્યો છે, એ આપણા મનથી સર્જન થાય છે. ભગવાને પૃથ્વી બનાવી, પણ આ ભારત ને આ ચીન ને આ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને ઈરાક ને ઈરાન એ સીમાડાને જે લીટીઓ દોરી એ મેન તમે દોરી, એટલે આપણે માણસોએ દોરી, ભગવાને નથી દોરી. ભગવાને પૃથ્વી બનાવી, દેશ દેશના વિભાજન માણસે કર્યા, ભગવાને ધરતી બનાવી, પણ આ ખેતર મારું ને આ ખેતર પેલાનું, આ વ્યક્તિ મારો ને આ વ્યક્તિ પરાયો, આ શત્રુ ને આ મિત્ર, એ બધું કોઈને સર્જ્યું? એ આપણું મનનું છે. એટલે રાગ દ્વેષ, મારું તારું, ઈર્ષા ઝેર, આ જે બધું છે એ સંસાર છે. એ બધા આપણા સંસારથી સર્જેલા સંબંધો છે, અને એ મળ જેવા છે, એ દુર્ગંધ છે, એમાં સુગંધ નથી, એ માયા છે, એ અતિ વિચિત્ર છે.